મારે જ્યારે સેન્ટ્રલમાં ગઠબંધન થયો, આખા દેશનો થતું હતું, અને અમને પૂછવામાં પણ આવ્યું હતું કે ગઠબંધનમાં કદાચ ભાવનગરની સીટ આપણે આપને દેવા રહેવાય, તો અમે કોંગ્રેસ, સમગ્ર અમારી કોંગ્રેસ ટીમે એમાં સહમતિ બતાવી હતી કે ભાઈ ગઠબંધન રૂપે કદાચ ભાવનગર દેવાની થાય તો આપણે દેવાની, અને અમે કોંગ્રેસના તમામ કાર્યકરો ખભે ખભા મિલાવી અને આપની સાથે રહી અને ભાજપની સામે, આ ફાસીવાદી સરકારની સામે અમે બરાબર ફાઇટ આપશું. અને ભાજપમાં જો કોઈ ઉમેદવાર, જે કોઈ આવે, પણ અમારો ઉમેદવાર જે અત્યારે નક્કી થઈ ગયો છે, એટલે અમે એમના માટે થઈ અને તમામ પ્રયત્નો કરી અને અમે જીતવા માટે તમામ પ્રયત્નો કરશું ચોક્કસ. હજી આજે ડિક્લેર થયા છે, અમારું જે ગઠબંધન છે એ આજે સવારે 11 વાગે દિલ્હીથી ગઠબંધન થયું, એટલે હવે અમારા આપના ઉમેદવાર ભાઈ ઉમેશભાઈ અને અમારા કોંગ્રેસના જે તમામ કાર્યકરો, જે અમારા સંગઠનના બધા સાથે મળી અને જે કાંઈ રણનીતિ કરવાની થશે એ રણનીતિ તૈયાર કરી અને આવનારા દિવસોમાં અમે પ્રચારમાં નીકળશું. ભાવનગરમાંથી એક પણ રાજીનામું નહીં પડે અને મારે કોંગ્રેસની જે ટીમ છે એ મજબૂત ટીમ છે. અહીંયા કોઈ પણ ભેદભાવ નથી કે કોઈ સંગઠન કે ક્યાંય ગ્રુપ નથી, માત્ર એક જ છે કે જે જિલ્લાનો પ્રમુખ કે એ સમગ્ર જિલ્લો એની સાથે જ હોય છે. અમારું તમામ સંગઠન તાલુકાનું હોય કે જિલ્લાનું હોય, બધા એકી અવાજે તાલે તાલ મિલાવી, ખભે ખભો મિલાવી અને બધા અમે સાથે જ રહે. ના, એવું કાંઈ ન હોય. સક્ષમ કોંગ્રેસમાં હતા, પણ જ્યારે ગઠબંધન આખા દેશનું થતું હોય અને જ્યારે સીટની ફાળવણી થતી હોય, ફાળવણીમાં ભાવનગર અને ભરૂચ આપી, તો અમારે શહેર સ્વીકાર લેવું જોઈએ અને એમને સાથે, એમને ખભે ખભા મિલાવીને એમની સાથે કામ કરવાનું છે. અહીંયા કોઈ બીજો છે જ નહીં. આપે ભાઈ કીધું કે ભરૂચમાં કંઈક રાજીનામા દે છે, એ મને ખબર નથી, પણ ભાવનગરમાં એ પરિસ્થિતિ નથી.